तो अत्यारे हाल एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे तेनी पर नजर करिए तो वर्ल्ड कप में भारत टॉस जीती अने बैटिंग पसंद करी लीधी छे। अत्यारना हालना महत्वना समाचार सामे आवी रह्या छे ज्यारे सेमीफाइनल मुकाबलो थई रह्यो छे त्यारे भारत अने न्यूजीलैंड वच्चेनो आ सेमीफाइनल मुकाबलो त्यारे भारते टॉस जीती लीधो छे अने बेटिंग करवानुं पसंद कर्युं छे। मुंबईना वानखेड़े स्टेडियममां बे वागे मैच रमावानी छे। न्यूजीलैंड अने भारत बन्नेनी टीम आमने सामने टकरावानी छे। सतत 9 वखत भारतीय टीमे जीत मेळवी छे त्यारे तेनो मुकाबलो आजे न्यूजीलैंड साथे छे त्यारे अत्यारे हाल कही शकाय के जे क्रिकेट रसिको छे तेमनामां अनेरो उत्साह जोवा मळी रह्यो छे। वनडे वर्ल्ड कप 2023 नी प्रथम सेमीफाइनल मैच आजे એટલે કે 15મી નવેમ્બરે મુંબઈમાં રમાવા જઈ રહી છે અને આ મેચ 2 વાગે રમવાનું શરૂ થશે, પરંતુ તે પહેલા ટોસ ઉછાડવામાં આવ્યું છે અને ટોસ જે છે તે ભારતે જીતી લીધું છે। આપને જણાવી દઈએ કે ભારતે ટોસ જીતી અને બેટિંગની પસંદગી કરી છે। આ મેચ ટેબલ ટોપર ભારત અને 2019ની રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે। વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગે એટલે કે હવે લગભગ અડધો કલાક કરતા પણ ઓછો સમય બાકી રહી ગયો છે કે જ્યારે બંને ટીમો આમને સામને ટકરાવવાની છે, પરંતુ તે પહેલા આપને જણાવી દઈએ કે 31 કલાકે જે ટોસ થયો તેમાં ભારતે ટોસ જીતી લીધું છે અને બેટિંગ પસંદ કરી છે। ટીમ ઇન્ડિયા 8મી વખત વન ડે વર્લ્ડ કપની સેમીફાઇનલ અને 9મી વખત ન્યૂઝીલેન્ડ સામે રમશે। તો આ સંદર્ભે અત્યારે હાલ અમારા સંવાદદાતા પ્રવીણ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણ, ન્યૂઝીલેન્ડ અને ભારતની ટીમ આમને સામને ટકરાવવાની છે સેમીફાઇનલ મેચ, શું લાગી રહ્યું છે? ટોસ થઈ ગયો, બાકી તો ગેમ ખબર જેમ પ્રોગ્રેસ કરશે, પણ સૌથી મોટી વાત એ છે કે આ મેચ શરૂ થાય એના અડધો કલાક કે કલાક પહેલા એક કોન્ટ્રોવર્સી ઊભી થઈ, જે કોન્ટ્રોવર્સીની ચર્ચા બહુ ઓછી છે મીડિયા માધ્યમોમાં, એ છે કે છેલ્લી ઘડીએ વિકેટ બદલાય એટલે કે પીચ બદલાય। હવે એમસીસી કે આઈસીસીનો રૂલ શું કહે છે તેના પર ચર્ચાઓ ચાલી રહી છે, પણ છેલ્લી અપડેટ એ છે કે ટોસના અપડેટથી શરૂઆત કરી ઇન્ડિયન ટીમે ટોસ જીત્યો છે અને ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે જે આપણે ગેમ રમ્યા હતા ત્યારથી સેમીફાઇનલ સુધી ઇન્ડિયન ટીમમાં એક પણ ચેન્જીસ નથી, એટલે કે ઇન્ડિયન ટીમ એ જ સેમ પ્લેઇંગ 11 સાથે રમશે, કોઈ ચેન્જીસ નથી। તમારી પાસે 11 એવા નામ છે જે દરેક ડિપાર્ટમેન્ટમાં પહેલા હાફમાં કે સેકન્ડ હાફમાં પરફોર્મ કરે છે, ટાર્ગેટ સેટ કરવામાં કે પછી ટાર્ગેટ ચેસ કરવામાં। ન્યૂઝીલેન્ડ ટીમ જે સૌથી મોટી સમસ્યાઓથી પીડાઈ હતી આ શરૂઆતમાં, ખુદ કેન વિલિયમસન, મેટ હેન્ડ્રી, ઓલમોસ્ટ એક મુકાબલો એવો હતો કે 10 પ્લેયર હતા, બાકીના 5 પ્લેયર ઇન્જર્ડ હતા, તો એ તમામમાંથી રિકવરી એ સારી મળી છે ન્યૂઝીલેન્ડ ટીમને, કેમ કે આજે લોકી ફર્ગ્યુસન ફિટ છે, મેટ હેન્ડ્રી તો વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે, પણ મોટા મંચ પર જ્યારે 2023ની સેમીફાઇનલમાં ટકરાય છે, 2019ની સેમીફાઇનલ પણ યાદ આવે છે, કેમ કે બ્લેક કેપ્સને ન્યૂઝીલેન્ડર્સને જે અંતિમ 2 વિશ્વકપની ફાઇનલ રમી ચૂકી છે ક્યારેય કોઈ ટીમ લાઇટલી લેતી નથી, તો રોચક ટક્કર હશે અને આ એટલું મંચ છે કે ફાઇનલ પહેલાની આ બહુ મોટી ફાઇનલ છે ઇન્ડિયન ટીમ માટે, કેમ કે અહીંથી ક્વોલિફાઈ થઈ જશે। અત્યાર સુધી તો કોઈ જોડ અને તોડ મળ્યો નથી ઇન્ડિયન ટીમની બેટિંગ લાઇનઅપ, ઇન્ફોર્મ બેટિંગ લાઇનઅપ, તમારું મિડલ ઓર્ડર હોય કે ટોપ ઓર્ડર હોય અને તેની સામે બોલિંગ યુનિટનો, તો ઇન્ડિયન ટીમ માટે ઘણા બધા એડવાન્ટેજ છે અને ઇન્ડિયન ટીમ જે ઇન્ટેન્ટ, જે કોન્ફિડન્સ સાથે આ વિશ્વકપ ડોમિનેટ કરી રહી છે, મને 1999થી લઈને 2003-2007 સુધી સ્ટીવ વોથી રિકી પોન્ટિંગની જે ટીમ હતી ધોની, એ પ્રકારનું ડોમિનેશન ઓવરઓલ છે અને વિશ્વકપમાં બહુ ઓછું હોય છે, કેમ કે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાય છે, તમે 9 મુકાબલા રમો છો સળંગ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં એન્ડ ધેન નોકઆઉટ રમો છો, ઘણું જરૂરી હોય છે કોઈ પણ ટીમ કે કેપ્ટન માટે કે એ થ્રુ આઉટ એ ગેમમાં તમારી પૂરી ટીમ ફિટ રહે, જે તમે બિફોર ધ ટોર્નામેન્ટ તમે જે એન્ટિસિપેટ કરીને બ્લુપ્રિન્ટ તૈયાર કરીને ગયા છો, ફિટનેસના હિસાબથી જો કોઈ ઇશ્યુ ના હોય, કોઈ ફિટ થાય, સપોઝ કે હાર્દિક પંડ્યા અનફિટ થયો, તો તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થ પર એવું નામ હતું કે તમે શમી અહેમદને લાવો છો, સામે રવિન્દ્ર જાડેજા તમને સ્પિન ઓલરાઉન્ડર કે બેટિંગ ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યો છે અને સૂર્યકુમાર યાદવને તમે 5 મુકાબલા બાદ તમે ચાન્સ આપો છો, તો તમામ જે અપ્સ એન્ડ ડાઉન હોય છે એમાંથી પસાર થયેલી આ ટીમ ઇન્ડિયા છે અને એકાદ મુકાબલાને થોડા પોર્શન માટે બાદ કરતા ઓવરઓલ આ ટુર્નામેન્ટમાં 9 ગેમમાં એક પણ ટીમ નથી જે ઇન્ડિયન ટીમને થોડી પણ બેકફૂટ પર ધકેલી શકી હોય। ન્યૂઝીલેન્ડ ટીમમાં શું ચેન્જીસ છે હમણાં થોડી અપડેટ આવશે, પણ ઇન્ડિયન ટીમ તો સેમ પ્લેઇંગ એક્શન સાથે રમે છે અને જે એક કોમેન્ટ રવિ શાસ્ત્રીની હતી, કેમ કે પીચ રિપોર્ટ પણ થયો, જે મેં પીચની કોન્ટ્રોવર્સીની વાત કરી, તો રવિ શાસ્ત્રીનું એઝ એન એક્સપર્ટ, એઝ અ પીચ એનાલિસિસ એવું હતું કે વિકેટ ડ્રાય છે અને હંમેશા વાનખેડેની વિકેટ હોય છે તો ટર્નિંગ ટ્રેક મનાય છે, તો વિકેટ ડ્રાય છે તો કદાચ પહેલા હાફથી જ સ્પિનર્સને સારી મદદ મળશે, તો જોવાનું ઇન્ટરેસ્ટિંગ એ રહેશે કે મિચેલ સેન્ટનર ઈ સોધી હોય કે પછી ફિલિપ્સ હોય,
આ સ્પિનર્સને કઈ રીતે ઓવરઓલ મિડલ ઓવર્સમાં ઇન્ડિયન ટીમ હેન્ડલ કરે છે? કેમ કે આ વાનખેડેની વિકેટ છે ગઈકાલે, જ્યારે રોહિત શર્માએ કહ્યું કે ટોસ મેટર નથી કરતો. વાનખેડેમાં શરૂઆતથી, નાનપણથી જે ક્રિકેટ રમ્યો છે, ઇન્ડિયન ટીમ સાથે સારી મેમરીઝ જોડાયેલી છે, તો આ મેદાન પર ઇન્ડિયન ટીમ પહેલા તો એક એવા ટોટલ પર પહોંચવાનો પ્રયાસ કરશે પહેલી 10 કે 15 ઓવરના માઇન્ડસેટ સાથે, કે મિનિમમ વિકેટ સાથે એ મંચ પૂરું પાડવામાં આવે રોહિત શર્મા અને શુભમ ગિલ દ્વારા, કે જેનો એડવાન્ટેજ તમારો મિડલ ઓર્ડર, તમારો જે ઇન્ફોર્મ છે એ ચાહે લોકેશ રાહુલ હોય, શ્રેયસ અય્યર હોય કે સૂર્યકુમાર યાદવ હોય, તેનો એડવાન્ટેજ લઈ શકે. તો એક પ્લાનિંગ સાથે બંને ટીમ ઉતરશે. પણ હા, તમે જે વાત કરી કે આ ગેમમાં બરાબરી, ઓફકોર્સ એક હિસાબથી તમે આ ટુર્નામેન્ટનું અત્યાર સુધીનું પ્રદર્શન જુઓ તો સામે ઘણો બધો ફરક છે આ ટીમમાં, કોન્ફિડન્સ લેવલ પર પણ, અને સાથે ઇન્ટેન્ટ, જે એગ્રેસિવ ઇન્ટેન્ટ સાથે ઇન્ડિયન ટીમ રમી રહી છે. પણ સેમિફાઇનલ છે, દરેક નવો દિવસ, નવી ગેમ, દરેક કેપ્ટન માટે, દરેક પ્લેયર માટે ઇન્ટરનેશનલ સર્કિટ પર જ્યારે રમો છો ત્યારે નવી ચેલેન્જીસ હોય છે, અને જે ચેલેન્જીસને બખૂબી રીતે હેન્ડલ કરે છે એ જ વર્લ્ડ ચેમ્પિયન કહેવાય છે. અને કદાચ આજનો કદાચ દિવસ, આજની એક વાત બહુ ક્લિયર છે કે આજની ગેમ ટક્કર રોમાંચક હશે, સ્પિન વર્સિસ ઇન્ફોર્મ ઇન્ડિયન બેટિંગ લાઇનઅપ, અને આગળ જતા વિકેટ કેવો કઈ રીતના બિહેવ કરે છે ધોની, એ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે આજની ગેમમાં. જી, આભાર પ્રવીણ અમારી સાથે જોડાવા બદલ અને તમામ અપડેટ્સ આપવા બદલ. તો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહા મુકાબલો થવાનો છે, અને અત્યારે હાલ કહી શકાય કે ટોસ થઈ ગયો છે, અને ટોસમાં જોયું આપણે કે જે રીતે ભારતે ટોસ જીતી લીધો છે અને પ્રથમ બેટિંગ પસંદ કરી છે.